नमस्ते विद्यार्थियों, आजना आ लेक्चर में आपणे सामान्य अवयव अने अवयवी छे कई रीते शोधी शकाय तेना विशे आपणे शीखशुं। बराबर, तमे आनी पहेलाना लेक्चर में कोई पण संख्याना अवयव कई रीते मेळवी शकाय अने तेना अवयवी कई रीते मेळवी शकाय ते आपणे जोयेलुं छे। बराबर, હવે અહીં આપણે સામાન્ય અવયવ છે એ શોધતા શીખીએ। પેલા આપણે અહીં 18 ના અવયવો છે, 18 અને 78 ના અવયવો છે એ પેલા શોધશું। બરાબર, તમને ખબર છે કે 18 ના કઈ રીતે અવયવ પડે। હવે 18 ના અવયવ ક્યાં ક્યાં થશે તો કે 1, 2, 3, 6, 9 અને 18। બરાબર, આપણે અવયવ 18 ના કઈ રીતે પડાય એ શીખાતા કે 18 છે કોઈ પણ સંખ્યાનો જેનો ગુણાકાર કરવાથી 18 આવે તે તેના અવયવ થશે। તો પહેલા આપણે 18 × 1 એટલે 18 થાય, તો 18 અને આ 1 છે એ 18 ના અવયવ થશે। પછી આપણે જોઈએ તો 9 × 2 એટલે 18 થાય, તો 9 અને આ 2 તે 18 ના અવયવ થશે। પછી આપણે જોઈએ તો 6 × 3 એટલે પણ શું થશે 18, તો 6 અને 3 પણ શું થશે 18 ના અવયવ। બરાબર, તે અવયવ પર તો આપણે બધાને આવડતું જ હશે। પછી 78 ના અવયવ છે એ અહીં આપેલા છે। બરાબર, હવે આ 18 અને 78 ના આ સામાન્ય અવયવ છે એ કઈ રીતે આપણે મેળવી શકીએ, તો કે આ બંનેમાં જે આવતું હોય 18 માં પણ અવયવ હોય અને 78 નો પણ અવયવ હોય એને શું કહેવાય 18 અને 78 ના સામાન્ય અવયવ। તો અહીં 1 છે તે 18 નો પણ અવયવ છે અને 78 નો પણ અવયવ છે, તેથી તેનો 1 અવયવ છે એ 1 થશે। પછી તો કે અહીં આ 2 છે એ 2 18 નો પણ અવયવ છે અને 78 નો પણ અવયવ છે, તેથી 2 તે 18 અને 78 નો સામાન્ય અવયવ થશે। ત્યારબાદ આપણે જોઈએ તો કે 3 એ 18 નો પણ અવયવ છે અને 78 નો પણ અવયવ છે, તેથી તે પણ આ સામાન્ય અવયવમાં આવશે। ત્યારબાદ આપણે જોઈએ 6, તો 6 18 નો પણ અવયવ છે અને 78 નો પણ અવયવ છે, તેથી 6 પણ તે બંનેનો સામાન્ય અવયવ થશે। ત્યારબાદ આપણે જોઈએ 9, તો 9 છે 18 નો અવયવ છે પણ અહીં ક્યાંય 78 માં તેનો અવયવ છે નહીં, તો 9 સામાન્ય આ બંનેના સામાન્ય અવયવમાં આવશે નહીં। તે જ રીતે આ 18 તે પણ છે એ 78 નો અવયવ નથી એટલે તે સામાન્ય અવયવમાં આવશે નહીં। બરાબર, ત્યારબાદ આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ। હવે આપણે આ 3 સંખ્યાના સામાન્ય અવયવ જોઈએ, તો હવે અહીં 30 ના અવયવ છે અહીં આપેલા છે। બરાબર, 35 ના અવયવ આપેલા છે અને 70 ના અવયવ, તો આના આપણે સામાન્ય અવયવ શોધવાના છે। તો તમારે જે ઓછા અવયવ હોય તેના અવયવની છે સરખામણી કરવાની। તો અહીં જ આપણે 1 છે એ 3નો અવયવ છે, તેથી 1 અવયવ 1 થશે। પછી તો કે અહીં 5 છે એ 70નો અવયવ છે અને 30નો પણ અવયવ છે, તેથી બીજો અવયવ કયો થશે તો કે 5। ત્યારબાદ આપણે જોઈએ 7 એ 70નો અવયવ છે, 35નો પણ છે પણ 30નો છે અહીં ક્યાંય 30નો અવયવ નથી એટલા માટે તે આવશે નહીં। ત્યારબાદ આ 35 છે, 35 એ 30નો અવયવ નથી એટલા માટે તે સામાન્ય અવયવમાં આવશે નહીં। તેથી આ 3 સંખ્યા છે 30, 35 અને 70 ના સામાન્ય અવયવ છે તે 1 અને 5 થશે। ત્યારબાદ આપણે જોઈએ એક ત્રીજું એક્ઝામ્પલ, તેમાં આપણે જોઈએ 34, 50 અને 66। હવે 34 ના અવયવ 1, 2, 17 અને 34, 50 ના અવયવ 1, 2, 5, 10, 25 ને 50। બરાબર, એ રીતે
66 ના અવયવ અહીં આપેલા છે. હવે આપણે શું જોવાનું છે, આ ત્રણેય માં આવતા હોય એવા અવયવ ક્યાં ક્યાં છે? તો કે એક તો આ એક છે એ બધાનો અવયવ હંમેશા હોય જ, બરાબર. ત્યારબાદ તો કે આ બે છે એ પણ ત્રણેય માં છે, તેથી એક અને બે એ સામાન્ય અવયવ થશે. ત્યારબાદ આપણે જે ઓછા અવયવ હોય એ જોવાનું, તો કે અહીં 17 છે, બરાબર. આ 34 ના અવયવ ચાર જ છે, તો આ ચાર ની સરખામણી આ બધા સાથે છે એ કરવાની. તો કે 17 અહીં છે 34 માં, એ 50 માં કે 66 માં છે નહીં, તો તેનો અવયવ થશે સામાન્ય અવયવ નહીં થશે. ત્યારબાદ આ 34 છે તે 34 નો અવયવ છે, પરંતુ 50 કે 66 નો અવયવ નથી, એટલા માટે 34 પણ છે એ સામાન્ય અવયવમાં આવશે નહીં. તો સામાન્ય અવયવ છે આ ત્રણેય સંખ્યાના આવશે એક અને બે. એક અને બે જ એવા અવયવ છે કે જે આ ત્રણેયમાં હોય, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ સામાન્ય અવયવી. હવે જો તમારે ખાસ જોવાનું છે કે પેલા આપણે અવયવ જોયું તો હવે શું છે અવયવી, બરાબર. અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય? તો કે અવયવ છે એ હંમેશા એનો પાડો બોલતું જવાનું. દાખલા તરીકે 15 ના અવયવી આપણે શોધવાય તો 15 × 15, તો આ એક 15 છે તેનો અવયવી થશે. પછી 15 × 2 = 30, તો 30 એનો અવયવી થશે. પછી 15 × 3 = 45, બરાબર. એમ આપણે પછી 10 સુધી થી અટકીને જ જવાનું, આમ કન્ટિન્યુ છે એ. એના અવયવી અનંત હોય કોઈ પણ સંખ્યાના આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ 75 ના અવયવી, બરાબર. 75 ના અવયવી પણ છે એ ઘણા બધા હોય, પણ આપણે અહીં ક્યાં કેટલા કીધા, પ્રથમ ત્રણ સામાન્ય અવયવ, બરાબર. પ્રથમ ત્રણ સામાન્ય અવયવીમાં હંમેશા તમને છે લિમિટેડ કહેશે, બરાબર. પ્રથમ ત્રણ શોધો, પ્રથમ બે શોધો, અથવા પ્રથમ ત્રણ શોધો. તો હવે આપણે શું જોવાનું, તો કે જે મોટી સંખ્યા હોય એના અવયવી પેલા જોવાના. તો કે 75 છે એ અહીં છે, 75 અહીં 15 નો પણ અવયવી છે, બરાબર. તો એક થશે 75. પછી તો કે 150, પછી આ 150, પછી કયો આવશે, તો કે 225. આ 225, પછી અહીં આ 15 માં પણ 225 આવશે, બરાબર. આપણે પ્રથમ ત્રણ જ કીધા છે, તો આ ત્રણ છે 75, 150 અને 225 છે તે પ્રથમ ત્રણ અવયવી થશે. કોના? તો કે 15 અને 75 ના, બરાબર. તો તમારે કોઈ પણ આ રીતે સંખ્યા છે જે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ એને આપેલા છે તે તમારી રીતે ટ્રાય કરવાની છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે સ્વાધ્યાય 3.3 છે તે જોશું.